धारी बगसरा मत विस्तार ना अनुसंधाने विधानसभा नी चूंटणी नू पेटा चूंटणी नू आयोजन थयु छे। तेना अनुसंधाने धारी विस्तार मा वसवाट करता लोकोनो पोतानो मिजाज केवो छे ते पारखवानो अमे प्रयत्न करी रह्या छीए। लोको साथेनी खास वातचीत अमारा पत्रकार द्वारा करवामां आवेली छे। टूंक समय में ज धारीनी अंदर जे विधानसभा की पेटा चूंटणी योजावानी छे जेने लईने पक्षापक्षी खेल तो थई रह्या छे पण साथ साथ विकासनी वातो पण थई रही छे। अने हाल एक ज जग्याए आपणे अहींया जोई शकीए छे के घणा बधा स्थानिक लोको अमारी साथे जोड़ाई चूक्या छे। सिटी वॉच फेसबुकना माध्यम साथे जोड़ाई चूक्या छे। आपणे एने पूछवानो प्रयत्न करीए के धारीनो विकास केटलो, आवो आपणे आ स्थानिक लोको साथे मुलाकात करवा जई रह्या छे। जी हाँ, अहींया आवी जाजो। हाँ, तमारुं नाम शुं छे? પ્રજાપતિ વિનોદભાઈ સરવૈયા। અચ્છા વિનોદભાઈ, મારે આપને પૂછવું છે કે જે પ્રકારે ધારીની અંદર જે પેટા ચૂંટણી થઈ રહી છે, 11 ઉમેદવારો છે એ જંગ લડવાના છે, પણ આ સાથે ઘણી બધી સમસ્યાઓ પણ અહીંના સ્થાનિક લોકો અને ધારી સાથે જોડાયેલી છે, તો એવી કઈ સમસ્યા છે કે જે તમારા નજરે આવે છે? એક તો અમારે મેઇન સમસ્યા છે અમારે ધારી સિવિલ હોસ્પિટલની, ઘણા સમયથી સિવિલ હોસ્પિટલ મંજૂર થયેલ છે જે ખર્ચ બધું, પણ એની હોસ્પિટલની કોઈ કામગીરી હજી શરૂ નથી, 2 વર્ષ થયા એ કામગીરી ખોરવાયેલી છે। જી, લોકોને આરોગ્ય બાબતે કઈ પ્રશ્ન ખરા કે જે પ્રમાણે હોસ્પિટલની અત્યારે સુવિધા નથી મળી રહી જેના કારણે અહીંયાથી લોકોને દૂર દૂર સુધી આરોગ્ય માટે જવું પડે છે, તો કેવી મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે? ઘણી મુશ્કેલીઓ ભોગવી રહ્યા, માનો કે ડિલિવરી કેસ છે, કોઈ સિઝરીન એવા કોઈ કેસ હોય તો સિવિલમાં કોઈ સુવિધા અત્યારે ઉપલબ્ધ નથી, એવી કોઈ બીજી કોઈ ગંભીર બીમારી હોય તો એવી ઉપલબ્ધ સુવિધા કોઈ ઉપલબ્ધ નથી, એટલે કે અમરેલી કે અથવા જૂનાગઢ કે એમ જવું પડે છે। જી, આપને પણ હું પૂછીશ કે સિવિલને લઈને જે પ્રકાર અહીંયાથી મને નિવેદન મળી રહ્યું છે, તો એ વાતને કેટલું આપ સમર્થન આપો છો? સાહેબ, એમાં તો એવું છે ને કે ખરેખર અહીંયા નાનો બાળકોને જ્યારે પેટીમાં રાખવાના આવે ત્યારે અહીંયા એવી કોઈ વ્યવસ્થા નથી। અમારે અહીંયા વનવાસી કલ્યાણ એટલે જંગલ કાંઠાના ગામ છે, તો અહીંયા માનો કે નાના બાળકોને અથવા સિઝેરિયનનું બહુ આવે તો એવો કોઈ ડૉક્ટર નથી કે બાળક માટે કોઈ ટ્રીટમેન્ટ આપી શકે। તો સારા ડોક્ટર હોવા જરૂરી છે, સારો સ્ટાફ હોવો જરૂરી છે, જેથી જે આરોગ્યના પ્રશ્ન, જે સ્વાસ્થ્યના જે પ્રશ્ન છે હલ થઈ શકે? હાજી, કેમ નહીં, જરૂરથી જઈ શકે। અવારનવાર ગામજનો અને જે અહીંના સ્થાનિક આગેવાનો છે એમને પણ રજૂઆત કરી છે, પણ એનો છેલ્લા આજે 5 વર્ષ કોઈ નિરાકરણ આવેલ નથી। અને અહીંયા જે પ્રકારે અત્યારે હમણાં જ આપણે જોયું કે ખેતીને લઈને ઘણા બધા પ્રશ્નો છે, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો અને ખેડૂતો પણ સરકારને ગુહાર લગાવી રહ્યા છે કે અમને મદદ મળવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યા છે, સરકારી ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યું છે। અહીંની જે સમસ્યા છે, જે સૌથી મોટી સમસ્યા છે, અને ખાસ કરીને ધારી છે જંગલ ખાતા સાથે, જંગલ વિસ્તાર સાથે જોડાયેલું ગામ છે, અહીંનો ખેડૂત શું સમસ્યા અનુભવે છે પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। તો તમને લાગી રહ્યું છે કે જે ખેતીની સમસ્યા છે જેને લઈને લોકોના પ્રશ્નો રહ્યા છે, આ સમસ્યા વિશે આપ શું કહેશો? ખેતીમાં એવું છે કે અત્યારે છે ને બધા અન્ન પકવે તો છે, પણ એ લોકોને પૂરા ભાવ મળતા નથી, ટેકાના ભાવે લે તો ટેકાના ભાવે વારો આવતો નથી, આવું બધું બને છે। ત્યાર પછી ડુંગળી અત્યારે 50 રૂપિયા કિલો થઈ ગયા છે, બરાબર બધા ભાવ બટાકાના 40-45 રૂપિયા ભાવ થઈ ગયા છે, કોઈ એમાં ધ્યાન દેતું નથી, અત્યારે મોંઘવારીમાં પોહાતું નથી। ત્યાર પછી છોકરાઓ ભણેલ ગણેલ હોય તો એની માટે જોબ માટે કોઈ જાયની સુવિધા નથી, અહીંયા આવું બધું બને છે, બરાબર? બિલકુલ, તો કયા પ્રકારની અપેક્ષા છે તમે રાખી રહ્યા છો સરકાર પાસે કે ખેડૂતોને એ અપેક્ષા પૂરી થવી જોઈએ, ખેડૂતોને સહાય મળવી જોઈએ? તમારું નામ શું છે? મારું નામ રહીમભાઈ બલોચ, ગામ મારું ખીચા। ખેડૂતો તો અત્યારે એવી અપેક્ષા કરે છે કે જો ખુદનો બિઝનેસનો કોઈ પણ માલ હોય તેનો ભાવ સરકાર દેતી નથી, અને પોતાના બંદોબસ્તમાં આવી જાય એટલે મન ફાવે તેવો ભાવ લે છે, તો સરકારને ખાસ આવેદન છે કે ખાસ કરીને અમારે ખેડૂત સામું જોવે અને અમારા માલનો પણ ભાવ આપે અને પોતે પણ ભાવ લે, પણ આ રીતે સરકાર ખરેખર એક નિષ્ફળ છે કે આ કામ બતાવતી નથી સરકાર, પોતાનું હોય તો બહુ સારો ભાવ લેવો છે, ખેડૂતનું છે તો કાંઈ દેવું નથી, એટલે મહામારી જેવા બીમારી જે માણસો પીડા છે આજકાલમાં એમાં પણ ધ્યાન નથી આપતી, આજની ચૂંટણી કોઈ આપવાની જરૂરત નથી કે ચૂંટણીનો લક્ષ્ય એ કરે, અમથા કહે છે કે કોરોના જેવા રોગો છે અને અમથા ચૂંટણી આપણે તો પબ્લિક ભેગું હું નથી થવાનું, ત્યાં આ સરકાર જાણતી નથી, સરકારને ખ્યાલ નથી કે પોતાનો મુદ્દો દેવો છે કે મારે ચૂંટણી માટે ખાસ આ બધું ભેગું કરવું ને પોતાને ચૂંટણી જીતી લેવી, પબ્લિકનું કોઈ વિચારતું નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ખરેખર એનું પોતાનો સ્વાર્થ વિચારે છે, પબ્લિકનું કોઈ નથી વિચારતું। કોવિડ જેવી મોટી સમસ્યા છે, વૈશ્વિક મહામારી છે, અને એમાં ચૂંટણીનું યોજવું કેટલું યોગ્ય છે તમને શું લાગે છે? એ તો આ બધા રાજકીય પક્ષોને પોતપોતાના લાભ માટે બધું કરે છે, પણ અહીંના ધારીના જે સ્થાનિક ઘણા બધા પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન તો અહીંયા અમારે ઇકો સેન્સિટિવ ઝોનને હિસાબે ધારીનો વિકાસ રૂંધાઈ ગયો છે, ધારીની અંદર નવા કોઈ ઉદ્યોગો આવી શકે એવી કોઈ શક્યતા નથી, ઇકો સેન્સિટિવ ઝોનને હિસાબે આ ઘણા બધા પ્રશ્નો છે, અહીંયા રોજગારીનો પ્રશ્ન મોટો છે, એને હિસાબે ઇકો સેન્સિટિવ ઝોનને હિસાબે આ વિસ્તારની અંદર કોઈ નવા ઉદ્યોગો આવવાની કોઈ શક્યતા નથી, એટલે
ઇકો સેન્સિટિવ ઝોન કરતાં બ્રોડગેજ લાઇન જે ધારીને વચ્ચેથી જે પસાર થઈ રહી છે તે ધારીને બે વિભાગમાં જોડે છે, વચ્ચેથી અંડરબ્રિજ જે ધારીનો બીજો વિસ્તાર છે નવી વસાત, ત્યાં જવા માટે 4 કિલોમીટર જેવું ફરવું પડે છે, તો એ પ્રશ્ન પણ વર્ષો જૂનો છે. આવા પ્રશ્નનું કોઈ નિરાકરણ થતું નથી. પક્ષ ભાજપ આવે કે કોંગ્રેસ આવે, બધા પોતપોતાની રીતે વાયદાઓ કરે છે પણ પ્રજાનું કોઈ કામ થતું નથી. તો ધારીની પ્રજા એવું ઝંખી રહી છે કે કોઈ એવો નવયુવાન આવે અને ધારીના આ બધા પડતર પ્રશ્નોનો નિકાલ લાવે એવી ધારીની પ્રજાની માંગણી છે. જી બિલકુલ, ઇકો ઝોન હોવું જોઈએ, પછી રેલવેની જે સમસ્યા છે એને લઈને આપ શું કહેશો? અમારે રેલવેનો ફાટકનો પ્રશ્ન આજે 1997 થી ચાલ્યો આવે છે. 97 એટલે આમ તો મને સાંભળે એટલે 97, બાકી તો ઘણા વર્ષથી આવે. અહીંયા કયા આંદોલનો થયા, કયા બધા જેલ ઈ જેલવાસો પણ અહીંયા ભોગવો છે. તો આવી સમસ્યાની અંદર વસાહત, હરિપરા અને માનો કે સરસિયા પટ્ટો આખો લઈને, તો માનો કે આ બસ સ્ટેન્ડ સુધી આવવું હોય તો મિનિમમ અમારે 4 કિલોમીટર દૂર જવું પડે. પણ અંડરબ્રિજની પણ માંગણી કરી, એક વખત ગ્રામ પંચાયતને પણ એણે જ્યારે ઓલું આપ્યું આપણે એસ્ટિમેટ, તો એના બજેટ કરતાં પણ આજથી 98માં એણે 2 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું હતું રેલવેએ. એટલે આવું તંત્ર ની બેદરકારી, મતલબમાં કે કહેવાનું કે એને કોઈ થવા દેવાની ગણતરી નહીં. બીજું કે અહીંયા 1995-96માં જ્યારે બાલુભાઈ તંતી ધારાસભ્ય હતા ત્યારે એણે નગરપાલિકા એ ગ્રેડ કરી હતી, જ્યારે ગુજરાતની અંદર 5 નગરપાલિકાઓ થઈ હતી. એ 5 નગરપાલિકાની પૈકીમાં 2 નગરપાલિકા રહી અને 5 નગરપાલિકામાંથી 3 રદ કરી. આજથી સુધી નગરપાલિકાઓને અહીંયા ધારીને કોઈ નગરપાલિકાનું મહત્ત્વ મળ્યું જ નથી. અહીંયા 20,000થી પણ વધુ વસ્તી છે. ત્યારે જે તે સમયે 15,000 હતી ત્યારે 15,000માં શહેર વિકાસ મંત્રીએ 15,000 અમાન્ય કરી અને અત્યારે 25,000 કરી. તો અત્યારે રેગ્યુલર મતગણતરી, માનસ ગણતરી અને મતગણતરી કરીને જે કાંઈ કરવામાં આવે તો 25,000થી પણ વધારે અહીંયા વસ્તી છે. તો અહીં નગરપાલિકા થઈ શકે એવું હું માનું છું. જી, જે પ્રકારે તંત્રની ઘોર બેદરકારી છે રેલવેને લઈને, ઇકોઝોનને લઈને અને ઘણી બધી સમસ્યાઓ લઈને જે પ્રકારે રજૂઆત થાય છે, છતાં પણ લોકોની રજૂઆત કાને નથી ધરાતી, ત્યારે એ બાબતે આપનું શું કહેવું છે? મારું એ જ કહેવું છે કે બધાએ ઘણી સમજતા બધા સમસ્યાઓ છે પણ કોઈ ગમે એવા ધારાસભ્યો કોઈ આ કામગીરી કરતા નથી. બરાબર, તો આનો કાંઈક પ્રશ્ન એ આગળ મોકલે તો આનું કાંઈક નિવારણ આવે. અચ્છા, આ સમસ્યાઓ આપે કેટલી વાર છે કે લોકોએ કેટલી વાર છે એ લોકોએ જણાવેલી છે, છતાં પણ આ ખાડા કાન કરી દેવામાં આવે છે, શું કહેશો એના માટે? તે માટે તો સાહેબ એવું હાલમાં કહેવાનું છે કે ધારાસભ્ય જો કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક વેચે છે એક ખરીદે છે, એ પ્રશ્ન તો હલ ખુદ સરકાર નથી કરી શકતી. ખરેખર આવું હોવું જ ન જોઈએ, એક વેચવાનું કે એક ખરીદવાનું. બીજી વાત એ છે કે અપક્ષનો માણસ આવે હારો કે પબ્લિક વિશે રહી શકે અને પબ્લિકની સમસ્યાનો હલ કરી શકે, સમજી શકે પબ્લિકને ખરેખર કે પબ્લિક શું છે. એ મત પબ્લિક પાસેથી લેવા છે અને પોતાનો સ્વાર્થ માટે પૈસાથી વેચાઈ જવું છે, એકને ખરીદી લેવું છે. તો આ પ્રશ્ન ખરેખર સરકારને લેવો જોઈએ, ખાસ કરીને કે ન વેચાય કે ન ખરીદી શકે. આ પ્રશ્ન હલ પહેલાં સરકારને કરવો જોઈએ. અને અમારે તો એવો ધારાસભ્ય હતો અપક્ષનો માણસ કે અમારી વચ્ચે રહે, અમારા મુદ્દા સાંભળે, અમારું કામ સાંભળે અને ખરેખર આમાં બહુ ધ્યાન દઈને કામ કરે. અચ્છા, જેવી કાકડિયાનું એવું કહેવું છે, એવું નિવેદન છે કે હું લોકો વચ્ચે રહેનારો માણસ છું અને લોકોની સમસ્યાને જાણું છું, તો આ બાબતને આપ કેટલું સમર્થન આપો છો? જી, જેવી કાકડિયાની વાત એ ખરેખર સાચી છે. અને એ ધારાસભ્ય બન્યા કોંગ્રેસમાંથી જીતીને 2017માંથી, પછી એની પાસે સમય 2-2.5 વર્ષનો સમય એને મળ્યો, પણ જે એની શરૂઆત હતી બહુ સારી હતી. ત્યાં એને આ રાષ્ટ્રહિત માટે જે એણે સમર્થન આપ્યું અને રાજીનામું દેવું પડ્યું અને અત્યારે ભારતીય જનતા તરફથી જે પાછા એ ઉમેદવારી તરીકે આવ્યા છે. જેવી કાકડિયા તો એક સરસ વ્યક્તિ છે. લોકો આપ કહી રહ્યા છો કે સરસ વ્યક્તિ છે, 2.5 વર્ષમાં એને કામગીરી કરી છે, તો એવી કઈ કઈ કામગીરી છે કે જે આપણને દેખાઈ રહી છે? હા, અમુક ગામડાઓના જે રોડ હતા, હાઉ ન હાઉ આ કોઈ પણ ગાડી કે કોઈ વાહન ન હાલી શકે એવા રોડ હતા, અમુક રોડના કામ એવા અમારી નજર સમક્ષ એને કામ કરેલા છે. બિલકુલ. અને જે બીજી સમસ્યા, જે પ્રકારે બેરોજગારીની સૌથી મોટી સમસ્યા છે અને રત્ન કલાકારો ઘણા અંશે અહીંયા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, બહાર જવું પડે છે અને જે પ્રકારે ઉદ્યોગો પણ નથી જેને લઈને ઘણી મોટી સમસ્યા રોજગારીના પ્રશ્નો છે, એ બાબતે આપનું શું કહેવું છે? અહીંયા ધારીની અંદર ફક્ત એક હીરા ઉદ્યોગ અને ખેતી, આની સિવાય કોઈ બીજો ઉદ્યોગ નથી. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જે કાંઈ કરવું પડે તે તંત્રને કરવું જોઈએ, કારણ કે અહીંયા બીજું કંઈ છે જ નહીં. ઇકો સેન્સિટિવ ઝોનને હિસાબે અહીંયા કોઈ પણ ઉદ્યોગ નથી. અહીંના યુવાનોને રોજગારી માટે ફક્ત એક રત્ન કલાકાર, ડાયમંડ ઉદ્યોગ અને ખેતી, બે જ વિકલ્પ છે. તો એ બે પણ પડી ભાંગે તો અહીંના યુવાનોને શું કરવાનું? સુસાઇડ કરવાનું? શું કરવાનું? કોઈ વિકલ્પ જ નથી. એટલે જે કાંઈ આવે તે
ભાજપ આવે, કોંગ્રેસ આવે કે બીજો કોઈ પણ આવે, અહીંનો રોજગારીનો સૌથી મોટો મુદ્દો છે. ખેતી અને હીરા ઉદ્યોગ છે એ બે જે મહત્વના મુદ્દા છે, અને કદાચ આ ઉદ્યોગ ભાંગી પણ પડે તો યુવાનો ક્યાં જાય એ મોટી ચિંતા છે. બીજો પણ એક અમારા ધારી વિધાનસભામાં એક રોજગારીનો મોટો પ્રશ્ન છે. હું એક પ્રજાપતિ સમાજમાંથી છું. અમારા ધારી વિધાનસભામાં અમારા પ્રજાપતિ સમાજનું મારા અંદાજે 40,000 વોટિંગ છે. તો અમારે પ્રજાપતિ સમાજનો મુખ્ય વ્યવસાય છે ઈંટો બનાવવાનો. તો ઈંટો બનાવવાનો પણ અમારો 40 વર્ષના એક પડતર પ્રશ્ન છે કે માટીનો, જે અમને માટી સરકાર તરફથી અમે રોયલ્ટી ભરવા પણ ત્યાં સહી, પણ સરકાર તરફથી કોઈ માટીનો પણ અમને સરળીકરણ મળ્યું નથી હજી સુધી. એ પણ એક રોજગારી છે. અને આપને પણ પૂછીશ, જે પ્રકાર તમે અમારી સાથે જોડાયેલા છો, સિટી વોચ સાથે જોડાયેલા છો, કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો છે મત માગવા નીકળી પડે છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે મતક્ષેત્ર ભૂલાઈ જતો હોય છે, આ બાબતે કેટલું સમર્થન આપ આપો છો? ભાઈ શ્રી, મને છે ને, મને કોઈ પક્ષ સાથે વિરોધ નથી. ભાઈ શ્રીએ જેવી કાકડિયાના વખાણ કર્યા, એમ કહે છે કે આટલા વર્ષમાં આટલું કામ થાય, 1.5 વર્ષમાં શું કામ ના થાય. તો એના પોતાના મત વિસ્તારમાં તો વાત આપણે કરીએ કે આપણો મત વિસ્તાર અહીંયા છે, એના ચલાલાની અંદર અત્યારે ચાલવાની જગ્યા નથી, પોતાના ઘરે ચાલવાની જગ્યા નથી. એ ભાઈને પોતાની ઘરે ચાલવાની જગ્યા નથી, એમાં એને ડિવાઈડર મૂકવા છે ને બધું કરવું છે, પોતાની મરજીથી કરવું છે. પક્ષ પલટો કર્યો, આખા તાલુકાએ એમને પહેલાં જે મત આપ્યા અને ચૂંટાયો કે મારો છે એમ કરીને, આજે એણે પક્ષ પલટો કરી અને ભાજપમાં ઘરી ગયો. તો ત્યારે ક્યાં ગયા હતા? અત્યારે વિશ્વાસઘાત પબ્લિકનો કર્યો છે તો અત્યારે એને હું કોઈ ચૂંટાવવાનો છે? હવે તમારા ઉપર હું એમ કહું કે હું તમને 50,000 રૂપિયા આપું, તમે મને 10 દિવસ પછી 10,000 રૂપિયા આપો અને પછી એ ટુકડા કરી નાખો, તમારી ઉપર મારે વિશ્વાસ કેમ કરો? તો આ માણસ ઉપર વિશ્વાસ કેમ કરો? હવે એના પછી સુરેશભાઈ કોટડિયા એવા છે, એમના પપ્પા પણ વર્ષો પહેલાં હતા, એ વિશ્વાસુ માણસ હતા. સુરેશભાઈ ઉપર અમે વિશ્વાસ મૂકીએ છીએ. નલિનભાઈ કોટડિયા ઉપર તો અમે આટલા નાના છોકરાઓએ એમ કીધું કે પપ્પા નલિનભાઈને છૂટાવજો, તો નલિનભાઈને છૂટાવ, નલિનભાઈએ કૌભાંડ કર્યું, તો અમારે કોના પર વિશ્વાસ મૂકવો? એમ ધારી તાલુકામાં કયા રસ્તા ચારા છે? તમે ગામડામાં જોવો કયા રસ્તા ચારા. આ ભાઈ એમ કહે છે ગામડાના રસ્તા સારા કર્યા, તો તમે ધારી, ગોવિંદપુર, દલખણિયા, દુધાળા બધે જાઓ, એક રસ્તો સારો નથી. અને આ લોકો એમ કહે છે કે આના ઉપર વિશ્વાસ મૂકો. હું તો એમ કહું છું કે અમારા જિલ્લાના કોઈ ધારાસભ્ય ઉપર વિશ્વાસ મૂકવાનો, મને એના કરતા તો છે ને ગળાફાંઓ ખાઈને મરી જવાય. બિલકુલ, જે વેદના આપણે અહીંયાથી જોવા મળી રહી છે, જે પ્રકારે અહીંયાથી જી આટલો મોટો જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, એનો ધારી તાલુકો આટલો મોટો છે, 82 ગામડા છે ધારી તાલુકાના, 82-83 ગામડા છે, તો અહીંયા GIDC કેમ નથી કરતા? નેતા લોકોને કમાવા માટે નથી કરતા? GIDC કરો, નાના નાના માણસોને કામ મળે, એમના છોકરાઓને કામ મળે, બૈરાઓને કામ મળે. અમરેલીમાં નથી આટલો મોટો GIDC કેમ નથી અહીંયા? તમે તાકાત, તમારામાં તાકાત હોય તો બધું થાય. આ 20 વર્ષ થઈ ગયા, બધા પોતા પોતાનું ખાવાનું જ કરવાનું છે. બિલકુલ, અને આપણે જે પ્રકારે ચિંતા અહીંયા વ્યક્ત થઈ રહી છે કે પક્ષ પલટાને કારણે લોકોનો પણ આક્રોશ છે, ક્યાંક ને ક્યાંક મતદાન છે એ પણ ઓછું થવાની સંભાવના છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? એ આજે ભાઈએ વાત કરી પક્ષ પલટાનો, પણ રાજ્યસભાની તમામ સરકારની અંદર અને ભાજપની બહુમતી છે, અત્યારે બહુમતી છે, તો રાજ્યસભામાં એની બહુમતી નહોતી, એટલે એણે જે ખરડા પ્રચાર કરવાના હોય, માનો કે 370 છે, રામ મંદિરના મુદ્દા છે, આવા અનુસંધાને અને રાષ્ટ્રભક્તિના અનુસંધાને એ આમાં ભાજપમાં આવ્યા છે. મારે તમને પણ પૂછવું છે કે જે પ્રકારે સમસ્યાઓ છે, લોકોની સમસ્યા જે અહીંયા આપણે જોવા મળી રહી છે, સ્થાનિક લોકોની સમસ્યા છે, એને લઈને લોકોએ શું મન બનાવ્યું છે ચૂંટણીની અંદર? લોકોએ આ વખતે એવું મન બનાવેલું છે, અમારી ધારણા પ્રમાણે લોકો કંઈક નવું ઈચ્છી રહ્યા છે, એવું નેતૃત્વ ઈચ્છી રહ્યા છે જે અહીંના લોકોની વેદના સમજે, જે અહીંયા અમારે અહીંના જે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન રોજગારીનો, રોજગારી અહીંયા બિલકુલ 0 છે. અહીંના લોકો સુરત અમદાવાદ ને ન્યા જઈ અને રોજગારી મેળવે છે, એ પણ અહીંને અહીંયા મોટા મોટા હીરાના કારખાના એવું બધું થઈ શકે છે એમ છે. ઇકો સેન્સિટિવ ઝોનને હિસાબે જે અમુક પ્રશ્નો છે, આ રાજકીય લોકો એનું સોલ્યુશન લાવી શકે છે જો દિલથી ચાહે તો. તો અહીંની પ્રજા કંઈક નવું માંગી રહી છે અને એ થશે. જો સમસ્યાને જોવામાં આવે તો સમસ્યાને જોઈને આપણે એવું કહી શકીએ કે અહીંયા કમળ ખીલશે કે જે કોંગ્રેસનો હાથ છે એ ખીલશે? અહીંયા 1947 થી માંડીને આજ દિન સુધી મેં તો અગાઉ તો સાંભળેલું છે, હું તો એવડો છોય નહીં,
પણ અહીંયા અમરેલી જિલ્લો એક ગુજરાતનું મોટું મથક, આમ ગણો તો ભારતનું મથક કહેવાય, જે રાજકીય ક્ષેત્રની અંદર અહીંયા કોઈ કાંઈ મદારીની ઓલા જેમ ડમરું વગાડીને શું નીકળે એનો કોઈ નક્કી થતું નથી, એટલે લોકો શું કરે એનું કોઈ નક્કી નથી થતું, દેખાડે કાંઈક બીજું અને નીકળે છે કાંઈક બીજું, બરાબર, ધારી એટલે અણધારી જેવું છે. અને કહેવાય છે એવું કે અણધારી આવેલી ચૂંટણી અને સાથે સાથે અણધારા પરિણામ પણ આ ચૂંટણીની અંદર આવશે. આ સાથે મારી સાથે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા હતા અને કેમેરામેન પ્રતાપભાઈ વાળા સાથે હું એન્કર મિત પટેલ, સિટી વોઝ ન્યૂઝ ચેનલ, અમરેલી.